ઘૂંટણના ઘસારાના દર્દીઓ માટે ખૂબ જ આનંદદાયક સમાચાર છે. અમદાવાદ ખાતે વિશ્વની પ્રથમ પૂર્ણ સજાગ રોબોટિક માઇક્રો પ્લાસ્ટિક સર્જરી SGVP હોલિસ્ટિક હોસ્પિટલ ખાતે કરવામાં આવી છે, જ્યાં જરૂરિયાતમંદ રિપ્લેસમેન્ટના દર્દીઓ માટે નિઃશુલ્ક રોબોટિક સર્જરી પણ કરવામાં આવશે. એક માર્કેટ સર્વે મુજબ ભારતમાં ઘૂંટણની ઓર્થોપ્લાસ્ટીની સંખ્યા 2020માં આશરે 2 લાખ થવાના અનુમાન સાથે ભારતમાં દર વર્ષે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીની સંખ્યા વધી રહી છે. SGVP હોલિસ્ટિક હોસ્પિટલ અમદાવાદ ખાતે વિશ્વની પ્રથમ ફૂલ્લી એક્ટિવિટી રોબોટિક માઇક્રોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી. આ રોબોટિક સર્જરી વિશે જાણીએ તો રોબોટિકની રિપ્લેસમેન્ટ સર્જરી એ ઘૂંટણની ફેરબદલીની સર્જરીનો એક પ્રકાર છે, જેમાં સર્જનને પ્રક્રિયા કરવામાં મદદ કરવા માટે રોબોટિક સિસ્ટમનો ઉપયોગ સામેલ છે. આ શસ્ત્રક્રિયા દરમિયાન સર્જન વધુ ચોકસાઈ સાથે સર્જરીનું સચોટ પ્લાનિંગ બનાવવા અને તેને ચલાવવા માટે કમ્પ્યુટર માર્ગદર્શિત સિસ્ટમનો ઉપયોગ કરે છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલ ડૉક્ટર્સની ટીમ ડૉક્ટર ચિરાગ જોશી અને ડૉક્ટર કલ્પેશ કોકલાની સાથે આ ટેકનોલોજીની વધુ માહિતી આ હોસ્પિટલ ખાતેના ડૉક્ટર કાર્તિક શુક્લ દ્વારા જણાવાયું હતું કે આ ટેકનિકમાં વિશિષ્ટ રોબોટિક સાધનનો ઉપયોગ સામેલ છે, જે કાઉન્સલમાંથી સર્જન દ્વારા નિયંત્રિત થાય છે. આ સાધનોનો અત્યંત ચોક્કસ અને સચોટ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવે છે, જે સર્જનને પરંપરાગત સર્જિકલ તકનીકો કરતાં વધુ સરળતા અને સલામતી સાથે જટિલ પ્રક્રિયાઓ કરવા દે છે. સંજીવ રાજપૂત, JDS TV, અમદાવાદ.